નમસ્કાર હું છું ચિંતન શું તમને ખબર છે નેઝલ વેક્સિન એટલે શું કોણ અને કેવી રીતે લઈ શકે છે આ વેક્સિન તમારા મનમાં પણ ઘણા સવાલ હશે તો આવો હું આપને આપું નેઝલ વેક્સિન લઈને આપને થતા એ આઠ સવાલના જવાબ તો સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે નેઝલ વેક્સિન છે શું આ વેક્સિનને ભારત બાયોટેક અને અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીએ મળીને બનાવી છે જેને ઇન્કોવેક નામ આપવામાં આવ્યું છે આ દુનિયાની પહેલી નેઝલ વેક્સિન છે બીજો સવાલ કોણ લઈ શકશે આ વેક્સિન તો આ વેક્સિન હાલ અઢાર વર્ષથી વધુ વયની વ્યક્તિ જ લગાવી શકશે બારથી સત્તર વર્ષના બાળકોનું પણ વેક્સિનેશન ચાલુ છે પણ તેઓને હાલ નેઝલ વેક્સિન નહીં અપાવી શકાય તો નેઝલ વેક્સિન બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે એટલે જેણે બે ડોઝ લીધા છે તેઓ પણ આ રસી લઈ શકે છે ત્રીજો સવાલ વેક્સિન કેવી રીતે લઈ શકાશે જો તમે બૂસ્ટર ડોઝ ન લીધો હોય તો કોવિન ડોટ જીઓવી ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કરાવી ઇનકોબેક પસંદ કરી શકાય છે ચોથો સવાલ વેક્સિન કેવી રીતે લગાવાશે આ વેક્સિનને ઇન્જેક્શન નહીં પરંતુ ડ્રોપ દ્વારા નાખમાં નાખવામાં આવે છે કંપનીના જણાવ્યા મુજબ આના બે ડોઝ છે જેમાં પ્રત્યેક ડોઝમાં ચાર ચાર ડ્રોપ નાખવામાં આવશે જે વચ્ચેનું અંતર ચાર અઠવાડિયાનું રહેશે પાંચમો સવાલ શું આ વેક્સિન સુરક્ષિત છે ત્રણ ફેઝના ટ્રાયલ પછી આ વેક્સિન અસરદાર સાબિત થઈ છે જેમાં પહેલા ચરણમાં એકસો પંચોતેર તેમજ બીજા ચરણમાં બસો લોકો પર આ ટ્રાયલ થયા છે અને ત્રીજા ચરણનું ટ્રાયલ બે રીતે થયું હતું જેમાં પહેલું ટ્રાયલ એકત્રીસો લોકો પર અને બીજું ટ્રાયલ આઠસો પંચોતેર લોકો પર થયું હતું જેમને બૂસ્ટર ડોઝના રૂપમાં લગાવવામાં આવી હતી અને કંપનીના કહેવા મુજબ આ વેક્સિન ખૂબ જ અસરદાર સાબિત થઈ છે અને સંક્રમણ ફેલાવાનો ખતરો પણ ઘટી જાય છે છઠ્ઠો સવાલ બીજી વેક્સિનથી કેટલી અલગ છે આ વેક્સિન તો ભારતમાં અત્યાર સુધી માત્ર ઇન્જેક્શન દ્વારા અપાતી ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન જ ઉપયોગમાં છે ઇન્જેક્શન મારફતે ખભા પર વેક્સિન અપાય છે તે ફેફસાને સંક્રમણથી બચાવે છે પણ નેઝલ વેક્સિન નાકમાં જ વાયરસ સામે ઇમ્યુનિટી બનાવી દે છે જેનાથી વાયરસ શરીરની અંદર પ્રવેશી જ ન શકે સાતમો સવાલ નેઝલ વેક્સિન કામ કઈ રીતે કરે છે કોરોના અને બાકી વાયરસ ન્યુકોસાથી શરીરમાં પ્રવેશે છે મ્યુકોસા એ નાક ફેફસા અને પાચન તંત્રમાં પદાર્થ છે અને નેઝલ વેક્સિન સીધી રીતે મ્યુકોસામાં જ ઇમ્યુન રિસ્પોન્સ ઉત્પન્ન કરશે આઠમો સવાલ કોવિશિલ્ડ લીધી હોય તો શું આ લગાવી શકાય આ બુસ્ટર ડોઝની રીતે લગાવાશે જેથી પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આને ત્રીજા ડોઝના ભાગરૂપે લઈ શકાય કે નહીં પણ એના જવાબ ભારત બાયોટેકની આ વેક્સિન હિટ્રોલોજ્યુ બુસ્ટરની રીતે આપવામાં આવશે જેથી પહેલાં બંને ડોઝ કોઈપણ રસીના હોય બૂસ્ટર ડોઝ તરીકે આને લગાવી શકાય આશા રાખું છું કે આ માહિતીથી નેઝલ વેક્સિનને લઈને આપણે થતાં સવાલોનો જવાબ મળી ગયો છે આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે જોતા રહો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર